આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હું મનોજ સોની. ગુજરાત સમાચાર લખે છે કે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ. 1960 થી 1990 ના દાયકા સુધી ભારતમાં મોટા ભાગના પરિવારો પાસે સાયકલ હતી. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, અરુણાચલમાં કેસરીઓ તો સિક્કિમમાં પ્રેમની ક્રાંતિ. પૂર્વોત્તરના બંને રાજ્યમાં સરકાર રિપીટ. અરુણાચલમાં ભાજપે 46 બેઠક જીતી. સિક્કિમ ક્રાંતિકારી મોરચાનો 31 બેઠક સાથે સપાટો. ભાજપ અને કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું. ચૂંટણીના વધુ એક સમાચારમાં, આંધ્રમાં સત્તા પરિવર્તનના સંકેત. ઇન્ડિયા ટુડે અને માય એક્સિસનો એક્ઝિટ પોલ. એનડીએને 98 થી 120 બેઠક. ઓરિસ્સામાં બીજેડી ને ભાજપની આકરી ટક્કર. પહેલા પાને વધુ એક સમાચારમાં, ચૂંટણી પૂરી. ટોલ ટેક્સમાં 5% વધારો. NHAI નો નિર્ણય. 5 થી 25 રૂપિયાનો વધુ વેરો ભરવો પડશે. ભાવ વધારાના વધુ એક સમાચારમાં, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને માંડવીના સમાચાર છે. માંડવીમાં મામલતદારના આદેશનો ઉલાડ્યો. રાજકોટ દુર્ઘટના બાદ પણ સરકારી તંત્ર અને લોકો બેદરકાર. સરકારી આદેશ, કિનારો તોફાની બનશે, સ્નાન પર પ્રતિબંધ. વાસ્તવિકતા, પોલીસની હાજરીમાં સેંકડો લોકોએ સ્નાન કર્યું. ના માત્રના જવાનો, મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓને રોકવામાં અસમર્થ. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને સમાચાર છે, એક્ઝિટ પોલમાં મોદીની હેટ્રિક. હવે શેર બજાર ઊંચી ઉડાન ભરવા તૈયાર. નિષ્ણાતોએ કહ્યું, બજારમાં 5% સુધીનો વધારો શક્ય. દિવ્ય ભાસ્કરની વધુ એક હેડલાઇન, અમરનાથ યાત્રા. વિક્રમી 10 લાખ ભક્તો પહોંચે તેવી શક્યતા. રોજ 1.5 લાખને ભોજન, રહેવાની વ્યવસ્થા. ઉમટેલી વિશાળ ભીડમાંથી બોધપાઠ. 2023માં 4.5 લાખ ભક્તો ગયા હતા. સંદેશના અંદરના પાને સમાચાર છે, ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ન ભરાય તે માટે તંત્રની બેઠકમાં રાબેતા મુજબની ચર્ચા. દર વર્ષે વરસાદી પાણી ભરાતા લોકો પરેશાની ભોગવે છે, પણ કલેક્ટરના હુકુમનું પણ પાલન નહીં. બેઠકમાં વિવિધ પાસાઓની ચર્ચા વિચારણા બાદ હવે વાસ્તવિક અમલવારી પર લોકોની નજર રહેશે. અંદરના પાને વધુ એક સમાચારમાં, ગાંધીધામ આદિપુરમાં સત્તામંડળ દ્વારા ગેરકાયદે બાંધકામ પર તવાઈના એંધાણ. કોર્ટના હુકુમના પગલે ગેરકાયદે બાંધકામ પર હથોડા વીંઝવાની તૈયારી. ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા બાંધકામ તોડવા અગાઉ એજન્સી પણ નક્કી કરાઈ હતી. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, માધાપરમાં વધુ એક ગેમ ઝોન સંચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં કુલ 7 ગેમ ઝોનના સંચાલકો સામે કાર્યવાહી. બ્લુબેરી ગેમ સ્ટેશન ચાલુ કરવા માટે કે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ન હતું. હું મનોજ સોની. ગુજરાત સમાચાર લખે છે કે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ. 1960 થી 1990 ના દાયકા સુધી ભારતમાં મોટા ભાગના પરિવારો પાસે સાયકલ હતી. ભારતીય ટપાલ ખાતાની આખી સિસ્ટમ સાયકલ ઉપર ચાલતી હતી. સાયકલ ચલાવવાના ફાયદા જોઈએ તો દરરોજ 1.5 કલાક સાયકલ ચલાવવાથી સ્થૂળતા, ખાસ કરીને પેટની ચરબી ઓછી થાય છે. દરરોજ સવારે સાયકલ ચલાવવાથી તાજી હવા પણ મળે છે અને તમારી ફિટનેસને જાળવી રાખે છે. સાયકલ ચલાવવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. એક અહેવાલ મુજબ સાયકલ ચલાવવાથી ઇમ્યુન સેલ્સ એક્ટિવ થઈ જાય છે, જે રોગનું જોખમ ઘટાડે છે. એક શોધ મુજબ રોજ 30 મિનિટ સાયકલ ચલાવવાથી વ્યક્તિનું મગજ સામાન્ય વ્યક્તિ કરતા વધુ સક્રિય રહે છે અને બ્રેન પાવરમાં પણ 15 થી 20% વધારો થાય છે. સાયકલમાં ઈંધણ ન આવતું હોવાથી તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી, માટે તે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે.
હું નીરજ મચ્છર. આવતીકાલ તારીખ 4 ચૂંટણીના પરિણામનો દિવસ. ચૂંટણીનું પરિણામ જે આવે પણ ભારત માટે સૌથી મોટું પોઝિટિવ પરિણામ છે. 1,40,00,00,000 નો આપણો દેશ આપણા 5 વર્ષનું ભવિષ્ય કોઈ પણ લોહિયાળ ફંગસને બદલે મત આપવાથી નક્કી થાય એ માનવ જાતના ઇતિહાસમાં બહુ મોટી ઘટના છે. સમગ્ર માનવ જાત માટે આ સુવર્ણ કાળ છે જ્યારે સત્તા બદલો કોઈ પણ લોહિયાળ ફંગસને બદલે આટલા બધા લોકો મત પેટીથી મત આપવાથી નક્કી કરે છે. હજારો કર્મચારીઓ કામે લાગ્યા. આવતીકાલ સુધીમાં કર્મચારીઓના 7 તબક્કાના મતદાન પછી ભારતમાં આવતા 5 વર્ષનું ભવિષ્ય નક્કી થશે. કોઈ મોટો પક્ષ નક્કી થશે, એમાંથી વડાપ્રધાન નક્કી થશે અને વડાપ્રધાનની નીચેના તેમના સાથીદારો આવતા 5 વર્ષ ભારતના ભવિષ્યને ચલાવશે. આ ઘટના આપણી નજર સામે જ્યારે બને છે ત્યારે એ બહુ જ મોટો ચમત્કાર છે. આ પહેલા માનવજાતના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ પોતાનું ભવિષ્ય પોતાની રીતે નક્કી કર્યું હોય તેવી આ પહેલી ઘટના છે. લોકશાહીમાં એક્સપર્ટનું નહીં, સામાન્ય માણસનું મહત્વ છે. કોઈ એક વર્ગ નહીં પરંતુ સમગ્ર લોકો 1,40,00,00,000 લોકો એક સરખા છે. અને એ ઘટના એમ કહી શકાય કે આજે જ્યારે સમાપ્તિ ઉપર છે ત્યારે ભારતના લોકો અને ભારતનું ચૂંટણી પંચ ખૂબ મોટા ધન્યવાદને પાત્ર છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.